અગત્યના સમાચાર મળી રહ્યા છે ધંધુકા તાલુકામાંથી એનએસયુઆઈની બૃહદ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધંધુકા બરવાળા ધોલેરા અને રાણપુર તાલુકાના યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના તમામ પદાધિકારીઓ બૃહદ કારોબારી માટે અમદાવાદ માટે રવાના થયા છે પ્રદેશ કક્ષાની બૃહદ કારોબારીનું આયોજન કરાયું છે ત્યારે આ કારોબારીની અંદર અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહેશે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા આ કારોબારીને સંબોધિત કરશે ત્યારે એનએસયુઆઈના પદાધિકારીઓ પણ અમદાવાદ જોવા માટે રવાના થયા છે અમદાવાદ ખાતે યોજાનાર કારોબારીને એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ સંબોધિત કરશે ત્યારે બહોળી સંખ્યામાં પદાધિકારીઓ ધંધુકા વિધાનસભા વિસ્તારમાંથી અમદાવાદ જવા માટે રવાના થયા છે હરિઓમ સોલંકી જીટીવી ન્યૂઝ ધંધુકા દેશ લેવલની કારોબારી બોલાવી છે એનએસયુઆઈની કમ્બાઈન સાથે એટલે આજે ધંધુકા તાલુકામાંથી યુથ કોંગ્રેસના અને એનએસયુઆઈના તમામ પદાધિકારીઓ અમદાવાદ તરફ કૂચ કરી રહ્યા છે આજે અને જે કારોબારીની અંદર રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અશોક ગેહલોતજી હાજર રહેવાના છે એટલે યુથ કોંગ્રેસના જે અમારા પદાધિકારી છે જે અમારા પ્રમુખ છે એ મિટિંગ લેશે અને એની અંદર જે પણ આદેશ પાર્ટીનો આપવામાં આવશે એની અંદર અમે ખભેથી ખભા મિલાઈને આગળ વધશું અને યુથ કોંગ્રેસનો આદેશ એ શિરોમાન્ય રહેશે અને કોંગ્રેસને જીતાડવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે આખી ધંધુકા વિધાનસભામાંથી કાર્યકર્તાઓ જઈ રહ્યા છે આખી ધંધુકા વિધાનસભામાંથી ધોલેરા તાલુકા રાણપુર તાલુકા બરવાળા તાલુકા અને ધંધુકામાં